नमस्कार, आजना वीडियोनी अंदर तमारू हार्दिक हार्दिक स्वागत करूँ छू। आज आप प्रकरण नंबर एक बैंक ने लगते पत्र व्यवहार एना विषय अभ्यास करवानो छे। पहलो भाग छे विभाग एकनी अंदर, जेनी अंदर पत्र व्यवहार विषय आप अभ्यास करवानो छे। आ पत्र व्यवहार आप शा माटे करीए छीए? तो के धंधानी लेवड़ देवड़ माटे, धंधानो व्याप वधे ए माटे पत्र व्यवहार करता होईए छे। बैंक ने लगतो पत्र व्यवहार टोटल छ गुणनी अंदर पूछाय छे, एनो विभाजन आपेलू छे। विभाग ए एक विकल्प हशे जेनो एक गुण रहेशे, अने विभाग एफनी अंदर एक पत्र पूछाशे जेना पांच गुण रहेशे। विभाग ए अहींया जे वीडियोनी अंदर जेटलू बतावामां आवेलू छे એમાંથી તૈયાર કરી નાખશો એટલે વિભાગ એનો એક માર્ક્સ તમને મળી જશે। વિભાગ એફ એક પત્ર પૂછાય છે જેના પાંચ ગુણ રહેશે, એ વિડિયો નંબર બે જે આવવાનો છે એની અંદર તમે જોશો એટલે તમને વધારે ખ્યાલ આવી જશે। એ જ ફોર્મેટ જે આપેલા હશે એ ફોર્મેટ પ્રમાણે તમે જો પત્ર વ્યવહાર કરશો તો તમારા પાંચે પાંચ માર્ક્સ પૂરેપૂરા મળી જશે। चलो विभाग एफ नी अंदर एक पत्र पूछा से जेना पांच गुण रहेशे अने आवी रीतना कुल गुण छ रहेशे, एटले बैंक ने लगतो पत्र व्यवहार छ गुणनी अंदर पूछाय छे। चलो वीडियो नी शुरुआत करिए। तो बैंक, बैंक एटले आपने ख्याल छे के भाई नाणाकीय लेवड़ देवड़ माटे, आपणे रोकाण करवा माटे अस्तित्वमां आवती जे बैंक छे ए आपणने घणी बधी रीते उपयोगी निवडे छे। तो कोईपण देशनी व्यापार वाणिज्यक बाबतो आर्थिक व्यवहार अने नाणाकीय व्यवस्थानु अभिन्न अंग एटले बैंक कहेवामां आवेलुं छे। देशनी व्यापार वाणिज्यक बाबतो, देशनो जे व्यापार थाय छे ते अंगेनी बाबतो आर्थिक व्यवहार नाणाकीय व्यवस्थानु अभिन्न अंग एटले एने कीधेली छे बैंक एक मार्क्सनी अंदर विकल्पनी अंदर पूछाय छे। चलो त्यार पछी आगळ सामान्य माणसथी लईने मोटा उद्योगकारो, नेताओथी लईने अभिनेताओ बैंकनी जुदी जुदी सेवाओनो लाभ मेळवता જોઈએ છે। ચલો સામાન્ય માણસથી લઈને નાના નાના જે માણસો છે ત્યાંથી લઈને મોટા મોટા ઉદ્યોગકારો, નેતાઓ, અભિનેતાઓ તમામે તમામ બેંકની જુદી જુદી સેવાઓ મેળવતા જ હોય છે અને એનો લાભ પણ મેળવતા હોય છે। ફોર એક્ઝામ્પલ તરીકે વાત કરીએ, અત્યારના આધુનિક ટેકનોલોજી પ્રમાણે 2020-2021ની અંદર તમામે તમામ કાર્યો બેંકની અંદર થાય છે કેશલેસ, વિધાઉટ મની, પૈસા વગર। જો તમે પૈસા વગર કંઈ પણ કાર્ય કરો છો તો તમારા માટે બેસ્ટ ઉત્તમ ચોઈસ રહેશે, વિકલ્પ ઉત્તમ રહેશે। બેંકની કાર્યપ્રણાલી જે તે દેશની આર્થિક સ્થિતિનો અંદાજ રજૂ કરે છે, મોસ્ટ આઈએમપી। બેંકની કાર્યપ્રણાલી દેશનું શું રજૂઆત કરે છે અથવા તો શેનો અંદાજ ઊભો કરે છે? તો શેનો આવશે? આર્થિક સ્થિતિનો અંદાજ। ચલો બેંકની કાર્યપ્રણાલી, કાર્ય બેંકનું જે તમામ કાર્ય છે એ જે તે દેશની આર્થિક સ્થિતિનો અંદાજ રજૂ કરે છે। બેંક નાણાંની લેવડ દેવડ અને ધિરાણાના બંને કાર્યો કરે છે। આપણે 11મા ધોરણથી અભ્યાસ કરતા આવીએ છીએ, બેંક છે એ નાણાંની લેવડ દેવડ અને ધિરાણ એમ બંને કાર્યો કરે છે। નાણાંની લેવડ દેવડ પણ હશે અને એનું ધિરાણ પણ હશે। બેંક જુદી જુદી સેવાઓની સાથે સાથે આધુનિક કહી શકાય એવી ઓનલાઈન અને મોબાઈલ બેન્કિંગની સગવડતાઓ આપે છે, જેના કારણે બેંકની સેવાઓ વધુ ઝડપી અને ગ્રાહકલક્ષી બની છે। ચલો બેંક જુદી જુદી સેવાઓ તો આપે છે, ઉપરાંત આધુનિક ટેકનોલોજી પ્રમાણે કહી શકીએ તો કે ઓનલાઈન ઘરે બેઠા પણ તમે એ બેન્કિંગની સગવડતાઓ છે તમે ભોગવી શકો છો। મોબાઈલ બેન્કિંગ દ્વારા પણ, મોબાઈલ ફોનની અંદર પણ તમે એક એપ્લિકેશનની બેંક નાખી દો એટલે તમારા સુધી એ માહિતી, તમામે તમામ સ્ટેટમેન્ટ, ક્યાં કોને પૈસા આપેલા છે, તમામ વિગતો ઘરે બેઠા તમને મળી શકે છે, જેના કારણે બેંકની સેવાઓ વધુ ઝડપી અને ગ્રાહકલક્ષી બની છે, વધારે ઝડપી બની છે અને ગ્રાહકલક્ષી બની છે, ગ્રાહકોને આકર્ષે તેવી એ બેંકની સુવિધાઓ મળવા લાગી છે। આપણા દેશની તમામ પ્રકારની બેંક જેવી કે રાષ્ટ્રીયકૃત બેંક, ખાનગી બેંક, કોઓપરેટિવ બેંક, ઔદ્યોગિક બેંક,
અને ખેતી બેંકના નિયમન માટે ભારતીય રિઝર્વ બેંક કાયદા ઘડે છે અને બેંકને જરૂરી આદેશો પણ આપે છે। ચલો તમામ પ્રકારની બેંકો આપેલી છે એનું નિયમન સંચાલન કોણ કરે છે? આપણી રિઝર્વ બેંક આરબીઆઈ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એના દ્વારા કાયદાઓ ઘડાય છે અને તમામ બેંકો સુધી એ કાયદાઓ પહોંચે છે અને એ કાયદાઓ પહોંચે છે એટલે બધી બેંકોએ એ કાયદાઓનું પાલન કરવું પડે છે અને જે પ્રમાણેના જરૂરી આદેશો આપવાના હોય તો એ આદેશો પણ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા આપે છે જેને આપણે આરબીઆઈ તરીકે ઓળખીએ છીએ। ચલો અહીંયા આપણે એક પ્રશ્ન પૂછે આરબીઆઈનું ફૂલ ફોર્મ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા આરબીઆઈ તરીકે આપણે એને ઓળખીએ છીએ। બેન્કિંગ સેવાઓનો લાભ બચત ખાતું અને ચાલુ ખાતું ધરાવતા બેંકના ગ્રાહકો લઈ શકે છે। હવે તમને ખ્યાલ છે બેન્કિંગ સેવાઓ છે એ અનેક ખાતાઓ દ્વારા પ્રોવાઈડ કરવામાં આવતું હોય વિભાજિત કરવામાં આવતું હોય છે પરંતુ અહીંયા જે બેન્કિંગ સેવાઓનો લાભ છે ઘરે બેઠા છે વગેરે વગેરે તમામ એ બચત ખાતું અને ચાલુ ખાતું ધરાવતા હોય અથવા બચત ખાતું અથવા તો ચાલુ ખાતું ધરાવતા હોય એ જ બેંકના ગ્રાહકો લઈ શકે છે। બાકીના ગ્રાહકો માટે અન્ય જોગવાઈઓ કરવામાં આવેલી હોય છે। ચલો બેંક પત્ર વ્યવહાર જોઈએ કે બેંકની અંદર પત્ર વ્યવહાર જે કરવામાં આવે છે એ કઈ રીતના ખાસ આઈએમપી છે અને પત્ર વ્યવહાર તમે જ્યારે બેન્કિંગનો કરો ત્યારે આ બાબતોને ખાસ ધ્યાનમાં લેવામાં આવે છે એટલા માટે વિડીયો અંત સુધી તમે નિહાળતા રહેજો। જો તમે વિડીયો ગમે તો લાઇક કરી આપો અને ચેનલને જે સબસ્ક્રાઇબ કરેલી ન હોય તો ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી આપો કારણ કે આના પછીનો વિડીયો તમારા માટે ખૂબ જ આઈએમપી રહેશે એટલા માટે તમે ચેનલને સબસ્ક્રાઇબ કરી આપો અને બાજુનું બેલ બટન દબાવી આપો જેના કારણે તમને વિડીયો મળતો રહે। બેંક સાથેનો કોઈપણ પ્રકારનો પત્ર વ્યવહાર સરળ શૈલીની અંદર સ્પષ્ટ ભાષામાં અને નિયત કરેલા ઢાંચામાં કરવાનો છે। નિયત કરેલું જે ફોર્મેટ છે માળખું છે એની અંદર એ તમારો પત્ર વ્યવહાર થવો જોઈએ સરળ શૈલીની અંદર। એની ભાષા પણ કેવી હોય જે સ્પષ્ટ હોય એનો ઉલ્લેખ સ્પષ્ટ હોવો જોઈએ। ખાસ ધ્યાન રાખજો પત્ર વ્યવહાર તમે કરો તો તમે ગુસ્સો પણ આવતો હોય કારણ કે તમે ફરિયાદ પણ કરવાના છો એટલે ફરિયાદ કરતો પત્ર હોય ગમે તે પત્ર હોય વિનંતી ભર્યા શબ્દો જ આવવા જોઈએ આ સ્પષ્ટ ભાષાથી અને યોગ્ય એનો વહીવટ કહેવામાં આવે છે અને સરળ શૈલી ફોર્મેટ જેનું છે એકદમ ઇઝી હોવું જોઈએ ખ્યાલ આવે એવું હોવું જોઈએ। બેંક પત્ર વ્યવહારમાં નાણાકીય બાબતોનો વધુ ઉલ્લેખ આવતો હોવાથી તેની ગોપનીયતા જળવાઈ રહે તે પણ જરૂરી છે। ચલો બેંકની અંદર બેંક પત્ર વ્યવહારમાં વધારે પડતો કઈ બાબતોનો ઉલ્લેખ આવશે? નાણાકીય બાબતોનો એટલે આ ખાસ ધ્યાન રાખજો કારણ કે ક્રેડિટ કાર્ડ ડેબિટ કાર્ડ એટીએમ કાર્ડ વગેરે ગુમ થઈ ગયેલા હોય એના નંબર તમે લખેલા હોય તો આ તમારું એટીએમ કાર્ડ ડેબિટ કાર્ડ બીજા કોઈ સુધી પહોંચે નહીં એ માટે બંધ કરાવી દેતા હોય તો આ તમામ બાબતોનો ઉલ્લેખ કરતો હોવાથી પત્રની અંદર ગોપનીયતા જળવાઈ રહે તે પણ ખૂબ જ આવશ્યક છે। ખાસ એક માર્ક્સની અંદર પૂછાય છે કે પત્ર વ્યવહાર માટે ખૂબ જ જરૂરી હોય તેવું માધ્યમ શું છે? તો કે ચોકસાઈ અને સમય પાલન। ચોકસાઈ અને સમય પાલન પણ પત્ર વ્યવહારમાં જે બેંકનો પત્ર વ્યવહાર કરો એ માટે ખૂબ જ જરૂરી છે તો ચોકસાઈ અને સમય પાલન હોવું આવશ્યક છે। બેન્કિંગ સેવાઓનો લાભ બચત ખાતું અને ચાલુ ખાતું ધરાવતા બેંકના ગ્રાહકો લઈ શકે છે। બચત ખાતું અને ચાલુ ખાતું ધરાવતા બેંકના ગ્રાહકો આ તમામ લાભ લઈ શકે છે। બેંક પત્ર વ્યવહારમાં ખાતા નંબર અને તેનો પ્રકાર એટલે કે બચત ખાતું છે કે ચાલુ ખાતું તેનો ઉલ્લેખ કરવો અત્યંત આવશ્યક છે। ચલો બેંકની અંદર ચાલુ ખાતું છે કે બચત ખાતું છે એટલે ખાતા નંબર અને તેનો પ્રકાર એની અંદર ઉલ્લેખ અત્યંત આવશ્યક છે એટલે ફોર્મેટની અંદર હું તમને કહીશ કઈ જગ્યાએ ખાતા નંબર અને તેનો પ્રકાર લખવો જરૂરી છે કારણ કે એ પ્રમાણે તમે લખશો તો તમારા માટે ફાયદાકારક રહેશે એક પેરેગ્રાફ તમારો બની જશે એટલા માટે। તો ચાલુ ખાતું છે કે બચત ખાતું છે તેનો પ્રકાર કયો છે એનો ઉલ્લેખ કરવો અત્યંત આવશ્યક બન્યો છે। બીજી મહત્ત્વની બાબત એ છે કે બેંક પત્ર વ્યવહારમાં તારીખ અવશ્યપણે લખવી જોઈએ।
बैंक पत्र व्यवहार नहीं, परंतु गमे ते पत्र व्यवहार तमे कंपनी द्वारा करता हो तो तारीख तमारे अवश्यपणे लखवी जोईए। तारीख तमे लखेली हशे तो तमारा माटे बेनिफिट शुं छे ए हूँ फॉर्मेट ज्यारे समझावीश त्यारे तमने कहीश। एटले बीजी अगत्यनी बाबत होय तो के तारीख, तारीख पण अवश्यपणे लखावी जोईए। ખાસ ધ્યાનમાં રાખવા જેવી બાબત અને એક માર્ક્સના વિકલ્પની અંદર પૂછાય છે કે બેંક પત્ર વ્યવહારમાં જ્યાં પણ નાણાંની રકમ લખવાની હોય ત્યાં તે રકમ આંકડામાં અને ત્યારબાદ કૌંસમાં શબ્દોમાં લખવી હિતાવહ છે। એટલે તમે જ્યારે પરીક્ષાની અંદર પેપર લખતા હોવ ત્યારે બેંક અંગેનો પત્ર વ્યવહાર હોય અને તમે નાણાંની કોઈ વિગત લખતા હોવ ત્યારે માનો કે રૂપિયા 10,000 લખવાના હોય તો 10,000 બાજુમાં રૂપિયાનું ચિહ્ન લખવાનું છે અને ત્યાર પછી કૌંસની અંદર રૂપિયા 10,000 અંકે આવો શબ્દ લખવાનો છે, કારણ કે બંને બાબતો લખવી આવશ્યક છે। એટલે એક માર્ક્સની અંદર વિકલ્પની અંદર પૂછાય કે બેંક પત્ર વ્યવહારમાં નાણાંની રકમ લખવાની હોય ત્યારે નીચેનામાંથી કયો પદ્ધતિએ નાણાં લખાય છે, આંકડામાં અને કૌંસની અંદર આ બાબતો લખવામાં આવે છે। સામાન્ય રીતે બેંક સાથે પત્ર વ્યવહાર મુખ્યત્વે બે બાબતો માટે થતો હોય છે। આપણે પત્ર વ્યવહાર બે બાબતો માટે શીખવાનો છે, એ બે બાબતો કઈ છે તો કે પહેલું વિનંતી પત્ર। વિનંતી પત્ર એટલે તમને ખ્યાલ છે કે આપણે કોઈને આજીજી કરતા હોઈએ છીએ, અરજી કરતા હોઈએ, રિક્વેસ્ટ જેને કહીએ છીએ। ફોર એક્ઝામ્પલ તરીકે વાત કરીએ કે ભાઈ તમે ઇન્સ્ટાગ્રામ વાપરતા હોવ, ફેસબુક વાપરતા હોવ, તો એની અંદર તમે સૌ પ્રથમ શું મોકલો છો, રિક્વેસ્ટ મોકલો છો। રિક્વેસ્ટ એટલે કે વિનંતી કરો છો કે મારી આ રિક્વેસ્ટ છે એ તમે એક્સેપ્ટ કરો, એટલે પહેલાં વિનંતી પત્ર લખવામાં આવે છે। અને બીજો જે પ્રકાર છે એને કહેવામાં આવેલો છે ફરિયાદ પત્ર। એટલે જો તમે બેંકની અંદર કોઈ પણ સેવાઓનો લાભ મેળવતા હો અને તમને યોગ્ય લાગે એમ નથી, તમને ગમે એમ છે નહીં, તો તમે એને શું કરી શકો છો, ફરિયાદ કરી શકો છો। કારણ કે 11મા ધોરણની અંદર કંપનીની સ્થાપના વિધિ હતી ત્યારે તમે એક પોઈન્ટ ભણેલા હતા, કંપની દાવો કરી શકે છે અને તમે કંપની પર દાવો કરી શકો છો। બે ભાગે રહીએ, એક વિનંતી કરી શકીએ છીએ અને આપણે પણ કંપનીને ફરિયાદ પણ કરી શકીએ છીએ। તો આ છે બેંકને મુખ્યત્વે બે બાબતો માટે જે પત્ર વ્યવહાર લખાય છે, વિનંતી પત્ર અને ફરિયાદ પત્ર। હવે જે ખાસ આપેલો છે વિનંતી પત્રો કયા કયા છે, પરીક્ષાની અંદર પૂછે કે ભાઈ નીચેનામાંથી વિનંતી પત્ર કયા છે, એટલે અહીંયા જે વિનંતી પત્ર આપેલા છે તે તમારે તૈયાર કરવાના રહેશે। અને એ રીતના બીજો સવાલ પણ પૂછી શકે કે નીચેનામાંથી ફરિયાદ કરતો પત્ર કયો છે, અને જે જે પ્રમાણના ભાગ આપેલા છે એ પ્રમાણે પૂછેલો હોય છે કે માનો કે ભાઈ કોઈ એટીએમ કાર્ડ ખોવાઈ ગયું છે વગેરે માટે રિક્વેસ્ટ કરવી હોય તો તમે કોને પત્ર વ્યવહાર કરી શકો, તો બેંકને લગતો પત્ર વ્યવહાર આઈએમપી છે, ખાસ ધ્યાન રાખજો। બેંકને લગતો પત્ર વ્યવહાર કોઈ પણ હોય તો આપણે બેંકના મેનેજરશ્રીને જ પત્ર વ્યવહાર લખવાનો, બીજા કોઈ વ્યક્તિને લખવામાં આવશે નહીં। એટલે બેંકના મેનેજરને જ પત્ર વ્યવહાર કરવામાં આવે છે। ચલો વિનંતી પત્ર કયા કયા છે, પહેલું ખાતું ખોલાવવા અંગેનો પત્ર વ્યવહાર। સ્વાભાવિક રીતે ખાતું ખોલાવવા અંગેનો કોઈ પત્ર વ્યવહાર હોય નહીં, પરંતુ એનું એક એડમિશન ફોર્મ જેમ આપણે ભરીએ છીએ તેવી રીતના એક ફોર્મ આવે છે, એ ફોર્મ ફિલઅપ એટલે કે ભરવાનું રહેશે અને ત્યાર પછી જરૂરી ડોક્યુમેન્ટ, જરૂરી રકમ જમા કરાવવાની રહેશે, એટલે તમારું બેંકનું ખાતું ખુલી જાય છે। તો આ ખાતું ખોલાવવા અંગેનો પત્ર, એ રીતના શૈક્ષણિક લોન મેળવવા અંગેનો પત્ર, શૈક્ષણિક લોન મેળવી હોય તો તે અંગેનો પત્ર, ચેકના નાણાંની ચૂકવણી અટકાવવા અંગેનો પત્ર, ચેકના નાણાં જે છે એને ચૂકવણી અટકાવી દેવાની છે કારણ કે પર્યાપ્ત બેલેન્સ ન હોય તો આપણે એને અટકાવી શકીએ છીએ, બેંકમાં લોકર સુવિધા મેળવવા અંગેનો પત્ર, બેંકની અંદર લોકર સુવિધા, લોક સિસ્ટમ જેની અંદર આપણે આપણું ઘરેણું પણ સાચવી રાખીએ છીએ, સોના ચાંદી દાગીના રૂપિયા બધું એની અંદર રાખી શકીએ છીએ એવી લોકર સુવિધા મેળવવા અંગેનો પત્ર, ઓવર ડ્રાફ્ટ એટલે કે શાખ, આપણી શાખા કેટલી છે તો એ અંગે મેળવવા અંગેનો પત્ર વ્યવહાર, પછી ખાતું બંધ કરવાની જાણ કરતો પત્ર, આપણે જરૂરિયાત ન હોય તો આપણું ખાતું શું કરી દેવાનું હોય છે, બંધ કરી દેવાનું હોય છે, તો આ ખાતું બંધ કરવાની જાણ કરતો પત્ર, ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ, એટીએમ સુવિધા મેળવવા અંગેનો પત્ર, આ જે સુવિધા છે એ તમારે જોઈતી છે, મેળવવી છે તો તે અંગેનો પત્ર વ્યવહાર,
डेबिट कार्ड क्रेडिट कार्ड अथवा एटीएम कार्ड गुम थे अंगे जाण करते पत्र जो खोवाई गयेलो हो त्यारे पण आपणे जाण करी पड़े जेना कारणे बीजा कोई उपयोग थाय तो आपणने ख्याल आवी जाय। त्यार पछी आपेलो छे डीमेट खातु खोलावा अंगेनो पत्र व्यवहार। આપણે બેંકની અંદર ડીમેટ ખાતું ખોલાવીએ છીએ, ડીમેટ ખાતું એટલે આપણે જોયું એ પ્રમાણે કે શેરોનું અભૌતિક સ્વરૂપે સાચવવા માટે જે ખાતું ખોલાવીએ છીએ એને આપણે ડીમેટ ખાતું કહીએ છીએ। આ વિનંતી પત્રો હતા। હવે જોઈએ આપણે ફરિયાદ કરતા પત્રો કે બેંકની અંદર ફરિયાદ કરતા પત્રો કયા કયા છે અને કઈ રીતના લખવામાં આવે છે। બેંક દ્વારા ચેકે ચેક ખોટી રીતે અમાન્ય કર્યો હોવાની ફરિયાદ કરતો પત્ર। હવે પર્યાપ્ત બેલેન્સ હોય છતાં પણ ચેક છે એ ખોટી રીતે અમાન્ય કરશે એટલે તમારો ચેક છે એ નકારાયો છે વગેરે વગેરે બાબત, કોઈ ખોટી બાબતો માટે એ ચેકનો અમાન્ય કરેલો હોય તો એની ફરિયાદ કરતો પત્ર પણ લખવામાં આવે છે। બેંક સ્ટેટમેન્ટ એટલે કે પાસબુકમાં જણાવેલ ભૂલનું ધ્યાન દોરતો પત્ર। હવે પાસબુકની અંદર ભૂલ જે છે સ્વાભાવિક રીતે જમા કરાવવાના હોય ને બદલે ઉધારાઈ ગયા હોય, ઉધારાવાના હોય ને બદલે જમા થઈ ગયા હોય તો આ પાસબુકની અંદર જે કંઈ એન્ટ્રી મિસ્ટેક રહેશે, અત્યારના સમયગાળા દરમિયાન આ મિસ્ટેક નથી રહેતી કારણ કે સ્વાભાવિક રીતે આ પ્રિન્ટ દ્વારા જ આવે છે, પરંતુ કમ્પ્યુટર ટાઈપિંગની દ્વારા મિસ્ટેક થયેલી હોય ને પછી પ્રિન્ટ કાઢીને આપણને આપેલ હશે ત્યારે તેવા સમયગાળા દરમિયાન જો કંઈ ભૂલ હોય તો એનું ધ્યાન દોરવા માટે તમે પત્ર વ્યવહાર કરી શકો છો। બેંક કર્મચારી દ્વારા થયેલી ગેરવર્તણૂકની ફરિયાદ કરતો પત્ર। બેંક કર્મચારી દ્વારા થયેલી ગેરવર્તણૂકની ફરિયાદ કરતો પત્ર, આ છે ફરિયાદ કરતા પત્રો। આ ફરિયાદ કરતા પત્રો ભલે રહ્યા છતાં પણ એમાં જે પ્રમાણે કહેવામાં આવેલો છે કે ફરિયાદ કરતો પત્ર હોય કે કોઈ પણ હોય વિનંતીના ભાવ દ્વારા જ થવો જોઈએ હે। તો અહીંયા બસ એટલી તૈયારી કરી નાખશો એટલે વિભાગ એની અંદર એક માર્ક્સનો જે વિકલ્પ પૂછે છે તમારામાં એક માર્ક્સ બેઠે બેઠો આવી જશે। ત્યાર પછી આગળના લેક્ચરની અંદર હવે આપણે જોવાનું છે વિભાગ એફની અંદર જે પત્ર વ્યવહાર પૂછાય છે એનું ફોર્મેટ। ફોર્મેટની અંદર અહીંયા જે પ્રમાણે કહેવામાં આવેલું છે એ જ પ્રમાણે ત્યાં હશે એટલે એ પણ વિડીયો તમારા માટે ખૂબ જ મહત્ત્વનો રહેશે। જો તમને વિડીયો ગમે તો લાઈક એન્ડ ચેનલને સબસ્ક્રાઈબ કરી આપો જેના કારણે નવો કોઈ વિડીયો અપલોડ થાય તો તમારા સુધી પહોંચતો રહે। જય હિન્દ, જય ભારત, અસ્તુ।